વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રાજ્યભરમાં જન સુખાકારીના મહત્વના 3 કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ, કાર્યકરો તેમજ નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા નર્મદા નદી તટે આવેલા શુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી અને તેઓ લાંબુ અને દીર્ઘાયુ જીવન જીવે અને દેશ માટે, પ્રજા કલ્યાણ માટે સતત કામ કરતા રહે, એ દેશની સેવા અને ગુજરાતની સેવા સતત કરતા રહે તેવી શુભકામના પાઠવી હતી. આ જિલ્લા વતી અને વ્યક્તિગત રીતે જન્મદિનની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે તેમની સાથે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, નાયબ વન સંરક્ષણ નીરજકુમાર તથા મિતેશ પટેલ અને સ્થાનિક કાર્યકરો પણ જોડાયા હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે. આજે સમગ્ર ભારતવર્ષમાં પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લા વન વિભાગ તરફથી, સામાજિક વનીકરણ વિભાગ તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે અહીંયા ગોરા એકલવ્ય મોડલ સ્કૂલની બાજુમાં 8000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, વન કવચ બનાવવામાં આવ્યું છે અને સાથે બીજા બાજુમાં જ બીજા 1000 વૃક્ષો એટલે 9000 વૃક્ષોનું વાવેતર અહીંયા થઈ રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રના વિકાસમાં એક જીવસૃષ્ટિનું પણ તેઓ ચિંતા કરે છે. પૃથ્વી પરના દરેક માનવજાતિની સાથે વનસંપદા જીવસૃષ્ટિનું પણ અસ્તિત્વ માનવજાતિ સાથે સંકળાયેલું છે, તો તેની પણ માવજત કરવા માટે એ સતત ચિંતા કરે છે. અને આજે અમે પણ મા કે નામ પર એક વૃક્ષ સાહેબના આદેશ મુજબ આજે રોપ્યું છે અને બાકીના લોકોને પણ અમે પ્રેરણા કહીએ છીએ કે સૌ બધા આજે કદાચ કોઈ કારણસર એક વૃક્ષ ન વાવી શક્યા હોય તો અનુકૂળતાના દિવસોમાં એક વૃક્ષ વાવો અને દેશની રાષ્ટ્રીય સંપદા વનસૃષ્ટિ છે, વનસૃષ્ટિની પણ આપણી જાળવણી કરવાની છે, એ દેશના નાગરિકોની ફરજ છે. તો આજના પ્રસંગે હું જન્મદિવસની શુભેચ્છાની એમને પાઠવું છું અને મારા તરફથી પણ અંગત રીતના પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને રાષ્ટ્રની ખૂબ સારી સેવા કરે અને આવનારા દિવસોમાં હજુ પણ રાષ્ટ્રના ભલા માટે, કલ્યાણ માટે તેઓની જરૂર છે, તો એમનું આયુષ્ય ખૂબ લાંબુ રહે એવી ભગવાનને, મહાદેવને હું પ્રાર્થના કરું છું.